ધાનેરા શહેરમાં ભૂગર્ભ ગટરોના તૂટેલા ઢાંકણ મોટી જાનહાની સર્જે તેવી સંભાવનાઓને પગલે નગરપાલિકાના સત્તાધીશો સુધી વાત પહોંચે તે માટે ગતરોજ બીકેન્યુઝ ચેનલમાં આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અસર આજે જોવા મળી હતી, જેમાં આજે વહેલી સવારથી ધાનેરા શહેરી વિસ્તારમાં તૂટેલા ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણને દૂર કરી નવા ઢાંકણ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસા ઋતુ દરમિયાન મુખ્ય રસ્તા પર ભરાઈ જતા પાણીમાં અવારનવાર નાના મોટા અકસ્માત થતા હતા, જેનું કારણ હતું રસ્તાની વચ્ચે આવેલા તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણ, જેને લઈ વરસાદના સમયે રસ્તો પસાર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા ગતરોજ આખા ધાનેરાનું શહેરનું પરિભ્રમણ કરી જ્યાં જ્યાં ભૂગર્ભની ગટર લાઇનના ઢાંકણા તૂટેલા જણાયા તે તમામ વિસ્તારોને કેમેરામાં કેદ કરી પ્રજાની સમસ્યાને તંત્ર સામે લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેના પગલે આજરોજ ધાનેરા વલાણીબાગ પાસેથી નવા ઢાંકણ નાખવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે નગરપાલિકાના નગરસેવક ઈશ્વરભાઈ ચૌધરી સહિત કર્મચારીઓ તેમજ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા હતા. ધાનેરાના તમામ વિસ્તારમાં પ્રજાની મુશ્કેલી ના પડે તે બાબતે ભૂગર્ભ ગટર લાઇનના તૂટેલા ઢાંકણ દૂર કરી નવા ઢાંકણ નાખવામાં આવશે. નગરપાલિકા સદસ્ય ઈશ્વરભાઈએ બીકેન્યુઝ ચેનલના અહેવાલ દ્વારા રજૂઆત મળતા આજે કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. ધાનેરા રેલવે ઓવરબ્રિજ બનતા ધાનેરા શહેરના રહેણાંક વિસ્તારમાંથી વાહનોનો આવરો વધુ હોવાના કારણે પણ ગટરના ઢાંકણા તૂટતા હોવાની સ્પષ્ટતા કરી હતી. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે બીકેન્યુઝ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તે અહેવાલના ધ્યાનમાં લઈ અને અમે આજે એ જે નગરપાલિકા વિસ્તારમાં ઢોકળા ગટરના તૂટેલા છે એ ત્વરિત ઢોકળા બધા રિપેર કરી નાખવામાં આવશે, નવા નાખવામાં આવશે અને જે વરસાદના કારણે નુકસાન થયેલું છે એ ઢોકળા તાત્કાલિક બદલી અને ધાનેરા નગરપાલિકાના નગરના વિસ્તારના લોકોને કેવી રીતના સુખાકારી મળે તે બોલી અમારી તત્પર છે. આ પ્રકારના બેદરકારી શું કહેશો? એમ બેદરકારી ના કહી શકાય, પણ ચોમાસાના કારણે ભારે વાહનો ઉપર ચાલવાના કારણે આ ઢોકળો તૂટતો હોય છે, દર વખતે આવી પરિસ્થિતિ બનતી હોય છે અને અમારી ફરજ બી આવે છે કે અમારે નગરપાલિકાના લોકો ખુદ જે પ્રજાજનો છે એમને કોઈ તકલીફ ના પડે તે જોવાની અમે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ફરજ બને છે. અહીંયો આ રસ્તા ઉપર જે હાલથી આપણે કામ ચાલેલું છે એ નવું પુલ બન્યો છે, એના કારણે રસ્તો ડાયવર્ટ થઈ ગયો છે અને મોટા ભારે વાહનો ચાલે છે, એના કારણે અવારનવાર ગટરો તૂટી જતી હોય છે અને એના કારણે તકલીફ ઊભી થતી હોય છે.